જેના હૃદય શુદ્ધ અને વિશુદ્ધ હોય ત્યાં ભગવાન આવે છે. અને એટલા માટે ભગવંત કૃષ્ણ કનૈયો આજ મથુરાની અંદર ન રહ્યા, ગોકુલ કી ઓર ચલે ગયા. અને આ દિવસ કયો હતો? શ્રાવણ વદ અષ્ટમી. એક અષ્ટમી અને એક રામનવમી મેરે ભાઈ બહેન ભારત વર્ષને ધન્ય બનાવી દીધું છે. ભગવાન રામ પૂર્ણ પુરુષોત્તમ છે, મર્યાદા પુરુષોત્તમ છે, તો એ નવમીના દિવસે આવ્યા. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, અષ્ટમી ને દિવસે આવ્યા, પણ છે તો નવમી. ઉત્સવ નવમીના દિવસે થયો છે અને ભગવાન પધારે છે નવમીના દિવસે. અને નવમીનો જે નવનો અંક છે ને મેરે ભાઈ બહેન, એ પૂર્ણાંક છે. જે ગણિત વધારે જાણતા હોય એને વધારે ખબર પડે, નવનો તમે ઘડીઓ લ્યો તો નવ એકુ નવ, નવ દુ સત્તાવીસ, તો બે ને સાત નવ, નવ દો અઢાર. અમારું ગણિત કાચું છે યાર, કેજો રીલી. નવ દો અઢાર એક પ્લસ આઠ નવ, નવ તેરી સત્યાવીસ, બે ને સાત નવ, નવ ચોક છત્રીસ, છત્રીસ ને હા, ત્રણ વત્તા છ નવ. હવે એ ઘરે જઈને ગણતરી કરી લેજો તમે, પણ બધું નવ નવ આવશે. આ જ વસ્તુ છ કે સાતના ઘડિયાની અંદર નહીં બને. તો મેરે ભાઈ બહેન, આ નવમીનો ઉત્સવ થયો છે, પણ ભગવાન અવતરિત થયા છે અષ્ટમીના દિવસે. એટલા માટે કવિઓ લખે છે કે શ્રાવણ વદ આઠમ કી રે સોહામણી સોહામણી. આજ નંદ અને યશોદાના ઘરે પધરામણી કરી છે.